આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. આગળ આપણે સરસ મજાનો વિડીયો જોયો કે સ્ટુડન્ટ કેટલી ડિફિકલ્ટ હોવાથી પણ તેઓ તો સ્કૂલ જાય જ છે. તમને પણ સ્કૂલ આવવું છે ને, પણ થોડાક સમય પછી લોકડાઉન ખતમ થશે, પછી આપણે બધા પાછા મળીશું. કૂદતા કૂદતા તમારે આવવાનું છે, પણ એક સરસ મજાની સ્માઈલ સાથે સ્કૂલ પાછા આવવાનું છે. આગળ આપણે રાજસ્થાન, લડાખ, ગીર ફોરેસ્ટ, પછી વિલેજ, આ બધી જ પ્લેસ પર સ્ટુડન્ટ કેવી રીતે સ્કૂલ જાય છે તે આપણે શીખી ગયા હતા. પણ હવે તમારે પિક્ચર્સ નું આઈડેન્ટિફાય કરીને તેનું નેમ લખવાનું છે. પણ તે પહેલા આપણે બધા જ પિક્ચર્સ ને એક વાર રિવાઇઝ કરી લેશું, પછી તમારે એ હોમવર્ક કરવાનું છે જેથી તમને વધારે સમજ પડે. આગળ આપણે ઉત્તરાખંડમાં રોકી રોડ એટલે પથરાર રસ્તો હોય છે, કારણ કે તે હિલી એરિયા એટલે પહાડી એરિયા હોવાથી ત્યાંના સ્ટુડન્ટને આવા આડાઅવળા રોડ પરથી જ તેઓને સ્કૂલ જવું પડે છે, કે ત્યાં વ્હીકલ્સની કોઈ સુવિધા હોતી નથી. તેથી તેઓને સ્કૂલ જવા માટે વોક કરીને જ સ્કૂલે જવું પડે છે. રાજસ્થાનમાં ડેઝર્ટ એટલે રણમાં ચારે બાજુ સેન હોય છે, અને એ સેન પર તડકો પડવાથી તે સેન ખૂબ જ હોટ થાય છે, અને જો સેન હોટ હોય તો તેના પર આપણે ચાલી શકાય નહીં. તેથી ત્યાં ડેઝર્ટનું જહાજ કેમલ હોવાથી ત્યાંના સ્ટુડન્ટ્સ કેમલ કાર્ટનો જ યુઝ કરીને તેઓ સ્કૂલ જાય છે. બેટ દ્વારકામાં ચારે બાજુ પાણી હોવાથી ત્યાંના સ્ટુડન્ટને સ્કૂલ જવા માટે તેઓને બોટનો જ યુઝ કરવો પડે છે, અને તેઓ બોટમાં બેસીને જ સ્કૂલે જાય છે. લડાખ ખૂબ જ હિલ પર હોવાથી તે એરિયાના સ્ટુડન્ટ્સને રોપવેનો જ યુઝ કરીને સ્કૂલ જવું પડે છે. તેઓની સ્કૂલ ખૂબ જ દૂર હોવાથી તે રોપવેની મદદથી જ તેઓ જલ્દી સ્કૂલ પહોંચી જાય છે, એટલે ત્યાં લડાખના સ્ટુડન્ટ્સ રોપવેનો જ યુઝ કરીને તેઓ દિલ્હી સ્કૂલ જાય છે. ગીર ફોરેસ્ટ એરિયામાં રહેતા સ્ટુડન્ટને વોક કરીને જ તેઓને ફોરેસ્ટમાં પસાર થઈને જ સ્કૂલ જવું પડે છે, કે ત્યાં એકદમ ઠીક ફોરેસ્ટ હોવાથી ત્યાં કોઈ વ્હીકલ્સની સુવિધા હોતી નથી. તેથી તેના ત્યાંના રહેતા સ્ટુડન્ટ્સ વોક કરીને જ તેઓને આ ફોરેસ્ટમાંથી પસાર થઈને સ્કૂલ જવું પડે છે. આપણે પિક્ચર્સને વન બાય વન રિવાઇઝ કરી લીધેલું છે. હવે તમારે હોમવર્કની પીડીએફ ફાઇલ હશે, એ પીડીએફ ફાઇલમાં તમારું હોમવર્ક હશે, જાણે કે પિક્ચર્સ આપ્યા હશે, તે પિક્ચર્સનું આઈડેન્ટિફાય કરવાનું હશે, એટલે પિક્ચર્સને ઓળખીને તેના નેમ લખવાના છે. તમને કાઉન્ટ્સમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, બેટ દ્વારકા, લડાખ, ગીર ફોરેસ્ટ આ તમને કાઉન્ટ્સમાં આપેલા જ હશે, અને નીચે તમને પિક્ચર્સ આપ્યા હશે. હવે એ પિક્ચર્સને ઓળખીને તેનું નેમ લખવાનું છે. સેકન્ડ હોમવર્ક, પીક આઉટ એન્ડ ઇન સર્કલ્સ એનિમલ્સ ફ્રોમ ધ ગ્રુપ વિચ આર યુઝ બાય ચિલ્ડ્રન્સ ટુ ગો ટુ સ્કૂલ. આ પિક્ચર્સમાં તમને હોર્સ, રેબિટ, ડોગ, કેમલ, લાયન, ઓક્સ, ડોંકી, એલિફન્ટ એન્ડ બફેલો આ બધા પિક્ચર્સ તમને આપ્યા છે. આ જે પિક્ચર્સ તેમાંથી ચિલ્ડ્રન્સ કયા એનિમલ્સનો યુઝ કરીને સ્કૂલ જઈ શકે છે તે પિક્ચર્સ પર તમારે જોઈને સર્કલ કરવાનું છે, નહીં તો તે એનિમલ્સના નેમ નોટબુકમાં લખી દેવાના છે. પડી ગઈ સમજ? આ તમારું હોમવર્ક છે.